મિસિસ સક્સેના, આવો આવો. રોહન કેમ છે? બધું બરાબર? ડોક્ટર, રોહનના ક્લાસમાં બધાની હાઈટ બહુ સારી છે, પણ આનો ગ્રોથ ખૂબ જ ધીમો થાય છે. શું તમે કોઈ સલાહ આપી શકો? એ પહેલા કે હું કંઈ પણ સૂચન કરું, રોહનનું વિટામિન D3 લેવલ ચેક કરવું ખૂબ જરૂરી છે. આજકાલ વિટામિન D3? આ તો હજી બહુ નાનો છે, અને તેના યોગ્ય આહારનું હું ખુદ ધ્યાન રાખું છું. રોજ એક ગ્લાસ દૂધ પણ પીવડાવું છું હું. આને D3ની ઉણપ ના હોઈ શકે. જોયું, આમને પણ લાગે છે કે તેમની અંદર વિટામિન D3ની ઉણપ ના હોઈ શકે. ચાલો જોઈએ કે દેશમાં આવું કેટલાને લાગે છે. લાઉજી, ઓય હે, એક્સક્યુઝ મી, શું તમને લાગે છે કે તમારી અંદર વિટામિન D3ની ઉણપ છે? D3? મેડમ, અમે પાકા નોન વેજીટેરિયન છીએ, આટલા પ્રોટીન વિટામિન્સ તો એમાં જ મળી જાય છે. નો ચાન્સ. માય ગોડ, મારું શરીર એટલું સેન્સિટિવ છે કે ગમે ત્યારે શરદી ઉધરસ થઈ જાય, પણ ગ્લો જોવો છો મારા ફેસ પર? D3 તો શું, કોઈ પણ ઉણપ ના હોઈ શકે મને. ગાંડી સકે, અમાર ત્યાં તો દિવસની શરૂઆત જ દૂધ દહીંથી થાય છે. જોઈને લાગત તને કે વિટામિન ની ઉણપ હોય? કમરમાં થોડું દર્દ રહે છે, પણ ઘરકામમાં એટલી એક્સરસાઇઝ થઈ જાય છે કે હું તો એકદમ ફિટ છું. બેટાજી, હું તો 65નો છું, ડાયાબિટીક છું, પણ એ નહીં માની શકું કે વિટામિન D3 ની ઉણપ હોઈ શકે. શરૂઆતથી શુદ્ધ દેશી ઘી ખાધું છે. જોયું તમે, આ બધાને લાગે છે કે તેમનામાં વિટામિન D3 ની ઉણપ હોઈ જ ના શકે. હવે હું તમને એક ફેક્ટ જણાવું. રિસર્ચ અનુસાર 80% ભારતીયોને વિટામિન D3ની ઉણપ હોઈ શકે છે. 80%, એનો મતલબ છે કે 10માંથી 8 લોકોને હાર્ટ ફેલ્યુર, ડાયાબિટીસ, નબળા હાડકા, નબળી પ્રતિકારક શક્તિ જેવા જોખમ હોઈ શકે છે. એક વિટામિન D3 ઉણપવાળી વ્યક્તિને ભોજનના ઉપરાંત ઉપરથી પણ વિટામિન D3 દેવાની જરૂર પડી શકે છે. કેમ કે આપણું રોજનું ભોજન કેટલું વિટામિન D3 ભરપૂર છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ધારવાનું બંધ કરો અને તમારું વિટામિન D3 લેવલ ચેક કરવા માટે આજે જ ડૉક્ટરની સલાહ લો. કેમ કે એક તંદુરસ્ત જીવન માટે વિટામિન D3 ખૂબ જરૂરી છે. 80% ભારતીયો વિટામિન D ની ઉણપ ધરાવે છે. શું તમે એમાંથી એક છો? નબળી પ્રતિકારક શક્તિ, નબળા હાડકા, ડાયાબિટીસ અને બીજી અનેક બીમારીઓથી લડવા માટે વિટામિન D જરૂરી છે. કેમ કે જો યોગ્ય હોય D3 તો યોગ્ય છે જિંદગી. વિટામિન D3 બધા માટે ખૂબ જ છે જરૂરી. મેનકાઇન્ડ દ્વારા જનહિતમાં જારી.